इलेक्शन ने लेने मोटा समाचार सामे आवी रह्या छे। सूरत थी सूरत नी अंदर आपनी जनसभा में पत्थरमारा नी घटना बनी छे। हाल महत्वपूर्ण समाचार मिली रह्या छे, सूरत थी भाजपना कार्यकरोए पत्थरमारो कर्याना आक्षेप करवामां आवी रह्या छे। आपनी सभानी अंदर पत्थरमारो थयो तो ललिता चार रस्ता पासेनो आ बनाव सामे आव्यो छे, जेमां आ प्रचार प्रसारनी अंदर पत्थरमारामां एक बाळकने इजा पहोंची छे। महत्वपूर्ण समाचार इलेक्शन ने लईने सामे आवी रह्या छे। पोलीस काफलो हाल घटना स्थळे पहोंची गयो छे। आपनी जाहिर सभानी अंदर पत्थरमारानी घटना सामे आवी छे सूरत खाते थी। सूरत अंदर आपनी जनसभा योजाई रही थी अने आ जनसभानी अंदर पत्थरमारानी घटना सामे आवी छे। भाजपना कार्यकर्ताओए पत्थरमारो कर्यो होय तेवा आक्षेपो पण लागी रह्या छे। महत्वपूर्ण समाचार कही शकाय, ललिता चार रस्ता पासेनो आ बनाव सामे आव्यो छे। વધુ માહિતી માટે સંવાદદાતા અમિત જોડાયા ગયા છે। જી અમિત, જણાવશો કે શું છે હાલની પરિસ્થિતિ ત્યાં? જી ચોક્કસથી વાત કરીએ। આમ આદમી પાર્ટીની એક સભા યોજાઈ હતી કતારગામ વિસ્તારમાં। આપના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેઓ પણ આ સભામાં હાજર હતા। લલિતા જોગડી પાસે જયારે સભા યોજાઈ હતી ત્યારે એકાએક કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ સભામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આજે આ ઘટનામાં એક નાના બાળકની આંખના ભાગ ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો કે આ ઘટના બાદ આપના જે ઉમેદવાર છે કતાર ગામના ગોપાલ ઇટાલિયા, તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને માહિતી એવી લખી હતી કે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ચૂંટણીમાં હારી જવાના ડરથી હવે જે હિંસા પર ભાજપ ઉતરી આવી હોય તેવી પ્રતિક્રિયા ગોપાલ ઇટાલિયા આપી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। પથ્થરમારો કોના દ્વારા કરાયો છે, શા માટે કરાયો છે, તે તમામ બાબતો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી જે પોલીસ દ્વારા તપાસ તો કરવામાં આવશે, પણ કોણે પથ્થરમારો કર્યો છે તેના આક્ષેપ જે લાગી રહ્યા છે તેને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસથી જણાવી દઈએ, પ્રદેશ પ્રમુખ છે જે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના, તેઓ કતારગામથી ચૂંટણી લડે છે અને તેમણે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી પર આરોપ મૂક્યો છે કે ભાજપ ચૂંટણી હારી જવાના ડરથી આ પ્રકારે ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે। એટલે કે હાલ સીધો આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા આ કામ કરવામાં આવ્યું હોઈ શકે છે। તો બીજી તરફ હજુ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાની પ્રતિક્રિયા સામે નથી આવી। જી જે સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં બનેલી આ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સીધા ભાજપ પર પ્રહાર કર્યા છે। પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા સીધા જ ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અલ્પેશ કથરિયા જોડે ગયા છે। અલ્પેશ, જણાવશો કે જે પ્રમાણે આ ઘટના બની છે તેને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને શું કહેશો? પહેલા નંબરમાં તો આક્ષેપ સાબિતી છે, જનતા જ્યાં શાંતિથી બેઠી છે અને સભા સાંભળે છે, જી, તે ભાજપના લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે, નાના બાળકો ઉપર પથ્થરમારો કરવામાં આવે છે, બાળકોની આંખો ફૂટી જાય છે। અમારા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાને અમે સેલ્યુટ કરીએ છીએ। સભાને સાઈડમાં મૂકીને ચાલુ સભા એ બાળકને હાથમાં લઈ અને હોસ્પિટલ સારવાર સુધી લઈ જાય છે અને જે પથ્થરમારો કરનારા લોકો જ જે ભારતીય જનતા પાર્ટીના ભાડવાથી માણસો મોકલી અને લોકોનો અવાજને દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, આમ આદમી પાર્ટીની આ જીત છે કે આ બોખલાઈ ગયેલા ભારતીય જનતા પાર્ટીના લોકો હિંસા પર ઉતરી આવ્યા છે અને આ લોકશાહીની અંદર લોકો ઉપર પથ્થરમારો કરવો એ ખૂબ લોકશાહીની જોખમી નિશાની છે। અમે આપ મીડિયાના માધ્યમથી, આપ મંતવ્ય ચેનલના માધ્યમથી સૌ પ્રશાસનને અધિકારીઓને જણાવવા માંગીએ છીએ કે ચૂંટણી સારા વાતાવરણમાં થાય એ ગુજરાત ને દેશ હિત માટે ખૂબ જરૂરી વાત છે। આવા હિંસા કરનારા તત્વોને એક કલાકની અંદર ગોતી અને જેલની પાછળ પૂરી દેવા જોઈએ। જે કોઈ પણ પથ્થરમારામાં ભોગ બનનારા વ્યક્તિઓ છે એ ખૂબ સામાન્ય ઘરના લોકો છે, નાના બાળકોની આંખો ફૂટી છે, માથા તૂટ્યા છે, કઈ રીતનો તમે પથ્થરમારો કરાવો છો? અલ્પેશભાઈ, બીજો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ચૂંટણી પ્રચારનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે, તમામે તમામ પાર્ટીઓ કરી રહી છે, ત્યારે આપની અંદર જ આ પ્રમાણેની ઘટના સામે આવી છે તેને લઈને શું કહેશો? એ જ તો હું કહી રહ્યો છું કે આમ આદમી પાર્ટીની જે જીત છે ભારતીય જનતા પાર્ટી પચાવી નથી શકતી। આ પરિવર્તનની ક્રાંતિ
થઈ ચૂકી છે, લોકોના મને મનમાં નક્કી કરી લીધું છે. ગુજરાતના કિસાન, મજદૂર, યુવાનો, મહિલાઓ, બાળકો, દરેક લોકોએ નક્કી કરી લીધું છે કે જે રીતે આ લોકોની દાદાગીરી, અહંકાર, એકબીજાને ઉપર દોષ કરવા, સામદામ દંડ ભેદની નીતિ, પોલીસ તંત્રનો દુરુપયોગ કરવો, આ બધી વસ્તુથી હવે પ્રજા કંટાળી ગઈ છે અને પરિવર્તન ઈચ્છી રહી છે. ત્યારે આ પરિવર્તનના યજ્ઞની અંદર રોડા નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના આ સામાજિક તત્વો કરી રહ્યા છે. અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કતારિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ભાજપની નિશ્ચિત હારને લઈને તેઓ ડર છે અને તેના કારણે આવી પ્રકારની ઘટના તેઓ કરી રહ્યા છે.